મોબાઈલમાં મસ્કુલ પતિએ ટ્રેક્ટરથી પત્નીને કચડી નાખી ધ્રાંગધ્રા નજીક બનાવતી ભારે ચકચાર પત્ની કટરમાં ફસાઈ જતા બંને પગ કપાયા ધાંગધ્રાના સોલડી ગામની સીમમાં પતિ પત્ની કપાસની સાંઠી ઉપાડી રહ્યા હતા આ સમયે ટ્રેક્ટર ચલાવતા પતિ મોબાઈલમાં વાત કરવામાં એટલો મશ્કુલ હતો કે વાતમાં ને વાતમાં તેણે પોતાની પત્નીને ટ્રેક્ટરની હડફેટે લીધી હતી પત્ની કટરમાં એટલી ખતરનાક રીતે ફસાઈ ગઈ હતી કે છેવટે તેના બંને પગ કાપવા પડ્યા હતા પત્નીની ચીસા ચીસ અને રોગ કકડની બૂમો સાંભળી પતિએ ટ્રેક્ટર બંધ કરી દીધું હતું આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા એક કલાકની ભારે જહેમત બાદ આખરે કપાયેલા પગ સાથે પત્નીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જોકે તેણીને વધુ સારવારની જરૂરિયાત ઊભી થતા તેને અમદાવાદ લઈ જવાઈ હતી આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી પત્નીના પગ કપાઈ જવાના સમાચાર પ્રસરતા સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી હતી આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં આવેલી વાડીએ અશ્વિનભાઈ પટેલ અને તેમના પત્ની કુંદનબેન પટેલ કામ કરી રહ્યા હતા તે દરમિયાન અશ્વિનભાઈ ટ્રેક્ટરમાં કપાસની સાઠી પડવાનું કટર ફિટ કરી ચલાવી રહ્યા હતા જ્યારે કુંદનબેન ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા દરમિયાન ફોન આવતા ફોનમાં વાત કરવામાં રહેતા ટ્રેક્ટરની ટે કુંદનબેન આવી જતા તેના પગ કટરમાં આવી આવી જતા બંને પગ કપાઈ ગયા હતા કુંદનબેને જોર જોરથી ચીસો પાડતા અશ્વિનભાઈએ ટ્રેક્ટર ઊભું રાખી તેમને કટરમાંથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યા હતા આ બનાવની જાણ થતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા હતા અને કટર ખોલીએ કલાકની મહેનત બાદ ફસાયેલ કુંદન બેનને કપાયેલ પગ સાથે બહાર કાઢી ધાંગધ્રા દવાખાની સારવાર રથે લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે